सोचो अगर पति एक साल तक नहीं आए तो आएगी। 22 साल हो गए उसको ढूंढने में भी गए तो कहीं नहीं मिले। घर वाले भी शोषण करते हैं, अपन इसको अपने जाल में फंसा ले, पति तो है नहीं यहाँ। रोके थे इनके, आएंगे वापस। આ મહિલાઓની કહાની છે કે જેઓ લગ્ન કર્યા હોવા છતાં પણ વિધવાઓની જેમ જીવે છે। બ્લેકબોર્ડની સ્યાહ વાર્તાઓની આ સિરીઝમાં અમે આ મહિલાઓને મળવા રાજસ્થાન રાજસ્વંત જિલ્લાના રીલમદરા તાલુકાના પચમાતા ગામમાં પહોંચ્યા, જ્યાં સમાજે તેમને નામ આપ્યું છે હાફ વિડોઝ। મંગલસૂત્ર પહેરીને ત્રીજ ઉજવવા મજબૂર સુમનલતા એ પત્ની છે જે અર્ધ વિધવા બની છે। कहा कि मैं नौकरी नहीं लगा इसलिए मैं काम करने जा रहा हूँ, वापस आ जाऊंगा। छोटी वाली बच्ची है ना जो 2 महीने पहले थी, 5-6 महीने तक बात की और फिर बाद में कहा कि मेरे पास में फोन नहीं है, तब से ना पता है ना तो कुछ फोन आया। उसको ढूंढने भी गए थे मेरे ससुर जी बम्बई, 20 दिन तक ढूंढा इधर उधर फिर कहीं नहीं मिला। सुमन ने चुनरी माँ प्रतीक्षा ना 5 वर्ष बंधायेला है, परंतु आशा नो तारो हजू पण चगमगाट करे छे। અને 3 બાળકોના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે। બાબા ભગવાન મંદિર બહુ સારી જગ્યાએ ગયે જો વહાં પે બોલતે હૈ કે આ જાયેંગે ઇસીલિયે આસ લેકે બેઠે હૈ। યે તુ ઇનકે પપ્પુ પપ્પા 3 બચ્ચો કો સાથ મે લેકે, છોટે છોટે બચ્ચે હૈ છોડેંગે તો કૈસે, બચ્ચો કો બડા તો કરના પડેગા ના। સુમનલતાના ગળામાં મંગળસૂત્ર સાથે લાલ મોતીની આ માળા એ બીજું મંગળસૂત્ર છે જે તેના પતિની સલામતી માટે છે। તે પોતાની પ્રથમ કરવા ચોથ યાદ કરે છે। પહેલે કરવા ચોથ કે દિન બહુ ખુશ થી મેં, ઉન્હોને ભી બહુ અચ્છે સે સાથ હૈ વો ભી મેરે નન। શું તમે હજી પણ ઉપવાસ કરો છો? અમારા આ સવાલ પર સુમનલતાનું દર્દ વાદળની જેમ ફાટ્યું। હા, રોકે થે ઇનકે આયેંગે વાપસ। બહાર નીકળ્યા તો મુલાકાત થઈ સુમનની સાસુ સાથે, જે ગુસ્સામાં કહે છે કે ધંધો કરવા ગયો, શાદી કરવા નહીં ગયો। આંખોમાં આંસુ અને ચહેરા પર થાકની સાથે સુમનલતાએ દરવાજાથી નીકળતી વખતે પૂછ્યું કે શું તમારો આ રિપોર્ટ તેમના સુધી પહોંચશે? જવાબ આપવાની હિંમત ન થતા અમે આગળ વધ્યા તો અમે શ્યામાને મળ્યા। મેરી બચ્ચી જબ 5 સાલ કી થી ઓર પતિ બહાર થે, મેરે સાસ સસુર કભી મુજે એક પૈસા ભી નહીં દિયા। જબ મેરી બચ્ચી મેરે સે 5 રૂપિયે યા મમ્મી બિસ્કિટ ચાહીએ મુજે તો મેરે પાસ 5 રૂપિયે ભી નહીં થે, તો મજબૂરી મેં મેને કભી મજદૂરી ભી કી। સોચો અગર પતિ એક સાલ તક નહીં આયે તો મેં અપના બચ્ચો કા ઓર અપના કૈસા ગુજારા કર સકતી થી વો મેરા જી જાનતા હૈ। મેરા બચ્ચા જબ 6 મહિને કા હુઆ થા તબ મેરા પતિ લોટ કે આયા થા। શ્યામા દરરોજ થતા શોષણ વિશે જણાવે છે। પતિ બહાર થા તો લોગ ગાંવ કે જો લોગ હોતે ઉનકી નજર કી અકેલી ઓરત હૈ, અપન ઇસકો અપની જાલ મેં ફસા લે, પતિ તો હૈ નહીં યહાં। જો પતિ માઇગ્રેશન પે ચલે જાતે ઉન મહિલાઓ કે સાથ ઘર વાલે ભી શોષણ કરતે હૈ, પુરુષ લોગ હોતે વો ભી ઉસ મહિલા કા શોષણ કરતે હૈ, ના વો સમાજ કો કહે પાતી હૈ, ના અપને પતિ કો કહે પાતી હૈ ઓર ના હી પિયર મેં કહે પાતી હૈ। દર્દનિયા દોરી રાજસમંદ ના મદારી ગામ ની નારાયણી સુધી પહોંચે છે। તે મેવાડીમાં પોતાની કહાની કહે છે જે અમે ગુજરાતીમાં તમને સંભળાવી રહ્યા છીએ। દસ સાલ કી થી જબ હમારી શાદી હુઈ ઓર અબ દેખો ઉસે ગયે પૂરે 22 સાલ હો ગયે, દોનો લડકે જવાન હો ગયે, એક એક્સિડેન્ટ મેં મર ગયા, એક બાકી હૈ જો કમાને ખાને કે લિયે બહાર ચલા ગયા। ડરતી હું કે બાપ કી તરહ વો ભી ગાયબ ના હો જાય, અપને હી ખેત મેં જાતી હું, લોગ પીટતે હૈ, હમને બાબા સે પૂછા તો વો કહેતે હૈ પતિ જરૂર આયેંગે। નારાયણી જેવી અનેક યુવાન પત્નીઓ રાહ જોઈ જોઈને વૃદ્ધ થઈ રહી છે, અમે આના પાછળનું કારણ જાણવા માંગતા હતા। માઇગ્રેશન કા જો પ્રતિશત હૈ વો 49% હૈ, યાની હર દૂસરે ઘર સે કોઈ ના કોઈ યુવા પ્રવાસ પે હૈ। ઇસકા સબસે બડા દંશ ઉનકી પત્નીઓ કો ઝેલના પડતા હૈ જો લંબે સમય તક અપને પતિ કે બિના અકેલી ઉસકે ઘર પે રહેતી હૈ।
આંખોમાં પ્રતીક્ષા આંસુ બનીને છલકી રહી છે અને જતા જતા અમને સુમન લતાની આ વાત યાદ આવી. રોકે થેંગે આયેંગે વાપસ.